કચ્છમાં માનનીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક IPPB નો શુભારંભ ભુજ ખાતે જિલ્લા સ્તરની ઇવેન્ટ શરૂ થઈ હતી અને IPPB સેવાનું લોકાર્પણ થયું હતું. આ પ્રસંગ રાજગોર કોમ્યુનિટી હોલ RTO રિલોકેશન સાઇટ ભુજ ખાતે 1 સપ્ટેમ્બર 2018 રોજ બપોરે 2 કલાકે યોજાયો હતો. આ કાર્યક્રમમાં 300થી વધુ નાગરિકો, સામાજિક સંસ્થાઓ, ઉદ્યોગપતિઓ, સરકારી કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને ટપાલ ખાતાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા સ્તરના પ્રસંગ પછી ભુજ શાખા અને કચ્છના 4 એક્સેસ પોઈન્ટથી IPPBની સેવાઓનું એક સાથે શુભારંભ થયું હતું. આ પ્રસંગે સ્થાનિક સાંસદ સભ્ય અને વિધાનસભાના સભ્ય, ગુજરાત સરકારના પ્રધાન, સરપંચ અને સ્થાનિક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, ટપાલ વિભાગના ગ્રાહકો અને અન્ય અતિથિઓથી શોભાયમાન થયા હતા. આ પ્રસંગે નાગરિકોને IPPBની સેવાઓના ફાયદાઓથી માહિતગાર કર્યા હતા અને પોસ્ટલ સ્ટાફ દ્વારા રસ ધરાવતા નાગરિકોને ખાતા ખોલવાની તાત્કાલિક સુવિધા આપવામાં આવી હતી. આ પ્રસંગે વિનોદભાઈ ચાવડાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. ઇન્ડિયન પોસ્ટ બેંકનો પ્રારંભ સમગ્ર દેશની અંદર જ્યારે આપણા વર્તમાન દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબના વરદ હસ્તે થઈ રહ્યો છે અને ખાસ કરીને જ્યારે નાનામાં નાના વર્ગનો માણસ બેન્કિંગ વ્યવહાર સાથે જોડાઈ રહે, દેશના અર્થતંત્રની અંદર એ છેવાડાનો ગામડાનો માણસ પણ આ દેશના અર્થતંત્રની અંદર સહભાગી બને એ પ્રકારની સુમેળ વ્યવસ્થા ડિજિટલના માધ્યમથી એક સામાન્ય અને ગરીબ મધ્યમ પરિવારનો માણસ હોય, વેપારી હોય, પોસ્ટના માધ્યમથી જોડાઈ રહે નવતર એક પ્રયોગ આખા દેશની અંદર આ દેશના પ્રધાનમંત્રીના હાથે આ યોજનાનો પ્રારંભ થઈ રહ્યો છે. સાચા અર્થમાં 21મી સદીની અંદર આપણે પણ પોસ્ટને પણ એક ડિજિટલના માધ્યમથી આ દેશના અર્થતંત્રમાં સહભાગી બનાવી શકીએ, જે અંતર્ગત ભુજની મેઇન બ્રાન્ચ અને 4 અન્ય પેટા બ્રાન્ચોનું ઓપનિંગ કચ્છની અંદર પણ થઈ રહ્યું છે, ત્યારે કચ્છ માટે પણ એક આનંદની વાત છે. અને જેના માધ્યમથી ચાહે મેં વાત કરી કે ગામડાનો કોઈ પણ નાનો માણસ હોય કે વેપારી હોય, સરળતાથી આ બેન્કિંગની અંદર પોસ્ટના માધ્યમથી જોડાઈ રહે એ પ્રકારનું આયોજન અને લોન્ચિંગ આજે કચ્છની અંદર પણ કરવામાં આવ્યું છે.